કોની થશે જીત અને કોની થશે હાર કોણ પહેરશે ઉલપાડની સત્તાનો તાજ ખીલશે કમળ કે પડશે પંજો કે વાગશે ઝાડું એ નક્કી કરશે જનતા જનાર્દન નમસ્કાર આર4યુ ન્યૂઝ સાથે આપ સમક્ષ હું છું સોનલ વણકર આજે આપણે વાત કરીશું ઉલપાડ વિધાનસભાના ત્રિપાંખિયા જંગના ત્રણ ઉમેદવારોની હાલ સમગ્ર ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વખતે કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે આજે આપણે વાત કરીએ 155 ઉલપાડ વિધાનસભાના ઉમેદવારોની ઉલપાડ 108 ગામોનો તાલુકો છે પણ ગામડા કરતા શહેરી મતદારો વધારે છે આ ઉલપાડ બેઠક ઉપર કુલ 15 ઉમેદવારો નોંધાયા છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે વાત કરીએ ભાજપના ઉમેદવાર મુકેશભાઈ ઝીણાભાઈ પટેલની જેઓ છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી રહ્યા છે તો આ વખતે પણ ભાજપે ભરોસો કરીને તેમને ટિકિટ આપી છે મુકેશભાઈ પટેલ કૃષિ ઉર્જા મંત્રી હતા મુકેશભાઈ પટેલે 10 વર્ષના શાસનમાં 3000થી વધારે વિકાસના કામો પણ કર્યા છે મુકેશભાઈ પટેલે વર્ષો જૂની કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરી તો ગામડાના આંતરિક રસ્તા પાકા બનાવી મુખ્ય માર્ગો સાથે પણ જોડ્યા મુકેશભાઈ હંમેશા લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસો કરતા રહે છે મુકેશભાઈ પટેલે આદિવાસી યુવક યુવતીઓના સમૂહ લગ્ન કરાવ્યા અને તેમણે રોજગાર માટે પણ ઘણા કામ કર્યા છે મુકેશભાઈ પટેલ વિધવા બહેનોને સહાય કરવામાં હંમેશા અવ્વલ રહ્યા છે તેમને મળી રહેલા જનપ્રતિસાદને જોતા લાગી રહ્યું છે કે તેઓ 90% જીતના દાવેદાર છે તેમણે ઠેર ઠેર સારો એવો જનપ્રતિસાદ સાંપડ્યો છે તો બીજી બાજુ વાત કરીએ 155 ઉલપાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તેવા દર્શનભાઈ અમૃતલાલ નાયક એટલે કે દર્શન નાયકની દર્શનભાઈ નાયક વ્યવસાય તો વકીલ છે તેઓ રાજકીય અને સહકારી આગેવાન છે દર્શનભાઈ વિશે કહેવાય છે કે તેઓ રાજનીતિના પાક્કા જાણકાર છે તેઓ સાયણ સુગર ફેક્ટરીમાં પણ હાલ ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે દર્શનભાઈ નાયકે અગાઉ પણ ભાજપના ભીષ્મપિતા કહેવાતા અશ્વિન પટેલને સુરત જિલ્લા પંચાયતની કઠોર બેઠક ઉપર હરાવ્યા હતા તો બીજી તરફ હાલમાં જિલ્લા પંચાયતના સભ્યની ચૂંટણીમાં ભાજપના અફઝલ પઠાણ સામે દર્શન નાયક હાર્યા પણ હતા આ વખતે દર્શનભાઈ નાયક જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તેમણે 15000 મતોથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમણે પણ સારો એવો જનપ્રતિસાદ મેળવ્યો છે અને 80% જીત તો મેળવી જ લેશે એમ દેખાઈ પણ રહ્યું છે દર્શનભાઈ હંમેશા રાજકીય અને સહકારી આગેવાન હોવાથી જનોની રીતે લોકો માટે લડત લડવી ખેડૂતો અને પ્રદૂષણ મુદ્દે સતત અવાજ ઉઠાવી લોકોના દિલ જીતવા તેમનો પક્ષના કાર્યકરો સાથે મિલનસાર સ્વભાવ જેવા અનેક કારણો છે જે તેમને જીત અપાવી શકે છે લાગે છે કે જાણે વિસ્તારના લોકો પક્ષને નહીં પરંતુ દર્શન નાયકના ચહેરાને મત આપશે ત્યારે વાત કરીએ ગુજરાતમાં પગપેસારો કરવા મથી રહેલી આમ આદમી પાર્ટીના 155 ઉલપાડ વિધાનસભાના ઉમેદવાર ધાર્મિક નનુભાઈ માલવિયાની ધાર્મિક માલવિયા યુવાઓ ખેડૂતો અને મહિલાઓના રોજગારના અધિકારો માટે લડતા સામાજિક નેતા છે તેઓ અનામત આંદોલનથી એક લોકપ્રિય ચહેરો બન્યા તેઓ પાટીદાર નેતા છે અને શહેરી મતદારો ઉપર પ્રભુત્વ ધરાવે છે તેઓ એક સામાજિક કાર્યકર પણ છે પરંતુ ઉલપાડ ગ્રામીણ વિસ્તાર માટે તેમનો ચહેરો અજાણ્યો છે પરંતુ શહેરી મતદારો વધારે હોવાથી તેઓ પણ હાલ તો જીતનો દાવો કરી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે કયા ઉમેદવાર ઉલપાડ વિધાનસભાની સત્તા સંભાળશે એ આવનારો સમય જ બતાવશે તો આ હતી 155 ઉલપાડ વિધાનસભા અને તેના ઉમેદવારો ફરી મળીશું નવા એપિસોડમાં એક નવી વિધાનસભા અને નવા ઉમેદવારોની ચર્ચા સાથે ત્યાં સુધી જોતા રહો આર4યુ ન્યૂઝ નમસ્કાર